ક્લાસમાં ધોરણ 7 ની અંદર એકમ 8 છે રાષ્ટ્રની તુલના, એને આપણે વધુ આગળ જોવાના છે. આજે આપણે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 3 એનો પહેલો જોવાના છે. બરાબર, એની રકમ આપણને આપેલી છે. આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીનના ભાગના ટકા શોધો. અહીં જુઓ, આપણને જે પહેલું આકૃતિ વર્તુળ આપ્યું છે એની અંદર આપણને એક રંગીન ગ્રીન કલરનો ભાગ આપેલો છે. એ આપણને શું દર્શાવે છે એ આપણે દર્શાવવાનું છે. પહેલો લખી દો જેમાં આવ્યું છે, કેટલો ભાગ દર્શાવે છે? તો જુઓ, આખા વર્તુળનો એક નાનો ભાગ, ચોથો ભાગ દર્શાવે છે. તો આપણે લખીશું કે એક ચતુર્થાંશ ભાગ જે છે એ રંગીન ભાગ. 1/4 ને આપણે ટકામાં ફેરવી દઈએ. તો ટકામાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ? ગુણ્યા 100 કરીએ છીએ. કોણ આગળ 1/4 ગુણ્યા 100. બરાબર, હવે આપણને ખબર છે કે 25 × 100 એટલે આગળ મૂકી દઈએ 25. ગુણાકાર કરી દઈએ 25 × 25. તો આપણને પહેલી આકૃતિના 25% ભાગ મળી ગયો જે અંતિમ કરેલો છે. બરાબર, હવે આપણે બીજી આકૃતિ તરફ જઈએ. બીજી આકૃતિમાં આપણને દર્શાવ્યું છે એક વર્તુળ. વર્તુળની અંદર કેટલા ભાગ રંગીન કરેલા છે? તો 3 ભાગ રંગીન કરેલા છે. તો આપણે આગળ ઉપર લખી દઈએ 3. બરાબર, હવે એના પછી ટોટલ કેટલા ભાગ છે? તો કે 1, 2, 3, 4 અને 5. તો 5 છે આપણે ક્યાં લખીશું? નીચે. કુલ ભાગ નીચે લખવાના છે અને જે રંગીન કરેલા છે એ ઉપર લખવાના છે. હવે આપણે એને ટકામાં ફેરવી દઈએ. તો કે 3/5 × 100. બરાબર, હવે આપણે 100 ને 5 વડે ભાગવા પડશે. બરાબર, તો 20 × 5 = 100 અને 20 × 3 એટલે કે 60. તો આપણને બીજી આકૃતિની અંદર 60% ભાગ રોકેલો છે એ આપણને મળી ગયો. હવે ત્રીજી આકૃતિ તરફ જઈએ. ત્રીજી આકૃતિ જે આપી છે આપણને એ 1, 2 અને 3 ભાગ રંગીન કરેલા છે. તો આપણે હવે 3 લખી દઈશું અને કુલ ભાગ કેટલા છે એ નીચે લખી દઈએ. કુલ ભાગ છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો નીચે દર્શાવી દઈશું આપણે. બરાબર, હવે 3/8 ને ટકામાં ફેરવી દઈએ. તો ટકામાં ફેરવા માટે આપણે ગુણ્યા 100 કરીશું. હવે 100/8 કરો. તો કે 3 અને આગળ 8 છે, બે કી સંખ્યા છે, તો શું કરીશું? 4 × 2 લખી શકું છું અને આગળ 100 છે તો 50 × 2 ગયા. બરાબર, હવે આપણી પાસે કેટલા છે? 4 અને 50. હજી આપણે એને નાનું કરી શકીએ છીએ. 25 × 50 અને 2 × 2 એટલે કે 4. ફરીથી 2 ગયા. હવે આપણી પાસે કેટલા રહ્યા? 3 × 25 એટલે કે 25 × 75. 75/2. હવે આપણે ભાગાકાર કરી નાખીએ. 75/2 પહેલા શું છે? 7. બરાબર, 2 થી શરૂઆત કરીએ. 2 × 2 = 4 ને 2 × 3 = 6. બાદબાકી કરીએ 1, ઉપરથી ઉતાર્યા 5. હવે 15 છે તો કે 2 × 7 = 14. આગળ 15 × 14 એટલે કે 1. હવે હજી 1 છે, હું આગળ આગળ પોઈન્ટ મૂકીશ. અહીં પોઈન્ટ મૂકીશ અને અહીં મૂકી દઈશ 10. એ 10 ને હું અહીં નીચે ઉતારું. બરાબર, હવે 2 ના 2 = 10 આવે છે. હું લખીશ આગળ 2 × 5 = 10. બાદબાકી કરીશ અને 0 મળી જશે. આ રીતે તમે અસંખ્યવાળી એટલે 10 ઉમેરીને ગણતરી કરી શકો છો. તો આપણને જવાબ મળી ગયો છે 37.5%. બરાબર, આ રીતે આપણે આકૃતિ પરથી અને ભાગ શોધીને ટકા કયા આપ્યો છે એમાં આપણને કહું છું શોધો. બરાબર, જેની આપણે પહેલી રકમ આપી છે 250 ના 15%. આપણે 250 ના 15% કરવાના છે. તો અહીં આપણે
એ યાદ રાખીશું કે 15% છે. 15% એટલે કે 15/100 બરાબર. અને જે આપણે રકમ આપી છે, જે મૂળ રકમ આપી છે એને આપણે ગુણાકાર કરીશું, એટલે કે ×250. આ રીતે આપણને એ ટકા મળી જશે. હવે આપણે એની ગણતરી કરીએ. શૂન્ય ગયું અને શૂન્ય ગયું, 5 × 10, 5×5=25 બરાબર. બંને 5 ગણ્યામાં આવે છે. અને લખી દઈએ બાકીનું, 15×5/2, 15×5=75/2, 75/2 હમણાં જ આપણે કરી હતી. શું જવાબ આવ્યો હતો? 37.5. તો આપણે 37.5 મળ્યું બરાબર. હવે આપણે બે તરફ જઈએ. 1 કલાકના 1 ટકા કલાક છે, તો આપણે એને નાના એકમમાં ફેરવવો પડશે. કલાકથી નાનો એકમ કોણ છે? મિનિટ અથવા તો સેકન્ડ. આપણે એને મિનિટમાં ફેરવી દઈએ. તો 1 કલાકના 1 કલાક બરાબર 60 મિનિટ બરાબર. હવે આપણને ખબર છે જે ટકા દર્શાવ્યું હોય એના પછી આપણે 100 મૂકવાના હોય છે. તો કે 1/100×60 બાજુમાં મિનિટ લખવાનું ભૂલાય નહીં બરાબર. 1 શૂન્ય કર્યું 1 શૂન્ય કર્યું, 6×6/10. હજી આપણે આને હજી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એને ફેરવી શકીએ છે. 6 છે તો 3×2=6, 10 છે તો 5×2=10 બરાબર. 2×2 ગયા એટલે આપણને મળી ગયું છે 3/5 મિનિટ. એક કલાકના 1 ટકા એ 3/5 મિનિટ થશે બરાબર. હવે સી રકમ તરફ જઈએ. 2500 ના 20 ટકા શોધી લઈએ. અગાઉ કરીએ જેની બાજુમાં ટકા દર્શાયા છે એના 100 મૂકી દઈશું. 20/100 અને આપણી જે રાશિ છે એને આપણે ગુણાકારમાં મૂકી દઈશું બરાબર. 0 કર્યું 0 કર્યું, 25×2=50 અને આપણું 0 બાકી છે એ. આમ આપણને 500 મળ્યા. હવે ડી ટકા છે 1 કિલોના 75 ટકા. 1 કિલોને આપણે 1 કિલોગ્રામને આપણે નાના એકમમાં ફેરવીશું, એટલે કે ગ્રામમાં ફેરવીશું. આપણને ખબર છે કે 1 કિલોગ્રામ = 1000 ગ્રામ. તો હવે આપણે 1000 ગ્રામનો ઉપયોગ કરીને ગણતરી કરીશું. અગાઉ કરવી એમ 75×100×1000 ગ્રામ. 1 શૂન્ય કર્યું 1 શૂન્ય કર્યું, 2 શૂન્ય કર્યું 2 શૂન્ય કર્યું બરાબર. હવે આપણને મળી ગયા છે 75×10, 75×75 અને આપણું 0, એટલે કે 750 ગ્રામ આપણને મળ્યું. આમ 1 કિલોના 75 ટકા 750 ગ્રામ. કુલ રાશિ શોધો કે જેના 5% = 600 થાય. આપણે જે મૂળ રાશિ છે આપણે શોધવાની છે બરાબર. આપણે એક ધારી લઈશું કે ધારો કે જે કુલ રાશિ છે એને આપણે પી લઈ લઈએ બરાબર. તો આપણે અગાઉ કર્યું એ રીતે શોધી શકીએ છે. 5 છે તો 5% શું કરીશું? 5/100×  કુલ રાશિ એટલે કે પી બરાબર આપણો જવાબ, એટલે કે 600. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગળ પી શોધવાનો છે, તો આપણે આગળ ગણતરી કરીએ. આગળ 5×p એવાને એવું બરાબર. જે 100 છે એ ભાગાકારમાં છે તો બરાબર આ બાજુ લઈ જઈશું તો એ ગુણાકારમાં આવશે. બરાબર હવે હજી 5 છે તો હજી 5 આપણે દૂર કરવા પડશે અને પીને એકલો કરીશું તો જ આપણને જવાબ મળશે. તો 5 ને આગળ ગુણાકારમાં છે તો એને આ બાજુ ભાગાકારમાં મૂકી દઈએ બરાબર. અને આગળ 2 અને આગળ 3 અને આગળ 10 ને એકલા પાડી લઈએ બરાબર. અહીં 1 શૂન્ય
રિએક્શન આ બાજુ મૂકી દીધું છે, તો 10×10 તરીકે 10 આ બાજુ લઈ લીધા છે અને 10 બાકી કરે બરાબર. હવે 5 ને મારે દૂર કરવા છે એટલે મેં એવું કર્યું. હવે 5×2=10, હવે મારી પાસે 6000×2 રહ્યા છે બરાબર. તો 2×6=12 અને 1, 2 અને 3 ગણીને પાછળ મૂકી દઈએ બરાબર. અને આમ P=1200 મળ્યા. હવે આપણે બી દાખલા તરફ જઈએ. બી દાખલાની રકમ આપેલી છે 12% = ₹1080. અગાઉ કહ્યું એમ આપણે આગળ ધારી લઈશું કે ધારો કે મૂળ રકમ અથવા તો કુલ રાશિ આપણી પી છે. હવે આપણે 12% ફેરવી દઈએ તો કે 12% એટલે કે 12/100 ગુણ્યા આપણી કુલ રાશિ P=₹1080. રૂપિયા બે છે તો લખવાનું ભૂલાય નહીં. હવે આગામી જેમ આપણે જે પી છે એને આપણે એકલા કરવાના છે. તો જે 100 છે એ કેવા છે? ભાગ્યામાં છે. તો અહીં આ તરફ ગુણાકારમાં મૂકી દઈએ તો કે 12×P=₹1080×100. હવે 12 ને આ બાજુ લાવી દઈએ. 12 કેવા છે? ગુણાકારમાં છે. બરાબરની બીજી તરફ અને ભાગ્યમાં મૂકવા પડશે. 12/12 એટલે આપણને પી મળી ગયો છે. હવે જો આ નીચે જે શેષમાં 12 છે, છેદમાં 12 છે, એને મારે દૂર કરવા પડશે બરાબર. તો હું શું કરીશ? 108 છે, 12ના ઘડિયામાં આવે છે. તો 12×9=108, જે 0 છે એને આપણે ઉપર મૂકી દઈએ અને અહીંથી દૂર કરી દઈએ. હવે પી બરાબર આપણને મળી ગયા છે રૂપિયા. હવે જો 9×9 અને 0 છે 1, 2 અને 3 કરીને 3 આપણે મૂકી દઈશું. આમ આપણને જે મૂળ રકમ છે એ આપણને રકમ આપણને આપી છે 40%×500 કિમી બરાબર. હવે આપણે એની કુલ રાશિ શોધવાની છે. આપણે કુલ રાશિને પી તરીકે ધરી દઈએ. ધારો કે કુલ રાશિ બરાબર પી છે. તો શું કરીશું આપણે? 40 છે એને 100માં ફેરવી દઈએ ટકાને. 40/100 ગુણ્યા આપણી મૂળ રાશિ પી અને બરાબર આપણો ઉત્તર એટલે કે 500 કિમી. હવે અગાઉ કરીએ એમ આપણે શું કરીશું? પી ને એકલા કરવાના છે. જે 100 છે એને બરાબરની બીજી બાજુ ગુણાકારમાં મૂકી દઈએ. ₹500 કિમી × 100. હવે 40 ની જોડે ગુણાકારમાં છે તો ફરીથી જે 40 છે એને પણ દૂર કરી દઈએ. તો પી બરાબર 500 કિમી × 100/40. આગળ 40 છે પી જોડે ગુણાકારમાં છે તો મારે એને ભાગાકારમાં મૂકવા પડશે. હવે પી એટલો થઈ ગયો છે. હવે આપણે સાદી બાકી દઈએ. 0 કર્યું બરાબર. અહીં 4 છે અને અહીં 100 છે. આપણને ખબર છે કે 25×100 તો આપણને મળી ગયા છે 25×50. 25×100 અને જે આપણું 0 છે એને મૂકી દઈએ. પાછળ કિલોમીટર એ કામ આપેલો છે તો આપણે લખીશું. આમ આપણને 1250 કિલોમીટર જે મૂળ રાશિ છે એ મળે બરાબર. હવે આપણે બી રકમ તરફ જઈએ જે આપી છે 70%=14 મિનિટ. અને અગર આપણે જે ટકા છે એને 100માં ફેરવી દઈએ અને જે મૂળ રાશિ છે એને પી ધરી દઈએ તો એ લખીશું કે ધારો કે પી બરાબર કુલ રાશિ છે તો શું કરીશું? 70/100 એની જોડે મૂળ રાશિનો ગુણાકાર કરવાનો હોય છે એટલે કે આપણે લખી દઈએ પી અને જે આપણા જવાબ છે લખી દઈએ બાજુમાં 14 મિનિટ. હવે
અગાઉ કર્યું એમ આપણે બીને એકલા કરવાના છે. તો પી મૂકી દઈએ અને ગુણ્યા 70, જે 100 છે એને બરાબરની પેલી તરફ લઈ જઈએ. આગળ ભાગ્યામાં છે તો આમ જશે તો ગુણાકારમાં આવશે. હજી આપણી પાસે 70 છે એને ભાગ્યામાં મૂકી દઈએ કારણ કે આગળ ગુણ્યામાં છે. તો પી બરાબર 14 મિનિટ ગુણ્યા 100 ભાગ્યા 70. હવે 1 શૂન્ય ગયું, 1 શૂન્ય ગયું, 7 × 14. હવે મને પી બરાબર મળી ગયા છે 2 મિનિટ ગુણ્યા 10 એટલે કે 20 મિનિટ. અમારી કુલ રાશિ 20 મિનિટ છે. બરાબર 70 ટકાના 14 મિનિટ એમાં પી બરાબર આપણને 20 મિનિટ મળે. બરાબર હવે આપણે દાખલા નંબર ઈ તરફ જઈશું. 8 ટકા બરાબર 40 લિટર. બરાબર અહીંયા આપણે જે આપણી મૂળ રાશિ છે એને પી તરીકે પહેલા ધારી દઈએ. તો ધારો કે કુલ રાશિ બરાબર પી છે તો 8 ટકા છે ને 100 માં ફેરવી દઈએ તો કે 8 ભાગ્યા 100 ગુણ્યા પી અને આપણું જે ઉત્તર આવે છે 40 લિટર. બરાબર હવે આપણે અગાઉ કર્યું કેમ જે પી છે મૂળ રાશિ છે એને આપણે બરાબર અહીંયા તરફ લાવવાની છે એટલે કે એકલી કરવાની છે. તો આપણે 100 છે એને આ બાજુ લઈ લઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.